गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने अभ्यास करी रहा छीए धोरण 11 प्रकरण 5 सपुष्प वनस्पतिओनी बाह्याकार विद्या विषय। तो आ प्रकरणनी अंदर अगाउना लेक्चर्स में आपने जोयो कि पुष्प जे छे ए पुष्पनी अंदर एना कया प्रकार पड़े छे। तो एनी अंदर आपने जोयो कि एकलिंगी पुष्प, द्विलिंगी पुष्प, सममितिना आधारे एना त्रण प्रकार पड़ता हता। कया कया? तो के नियमित, अनियमित અને અસમમિતીય પુષ્પ। આ ઉપરાંત નિપત્રની હાજરી કે ગેરહાજરીના આધારે નિપત્રી પુષ્પ કે અનિપત્રી પુષ્પ। આજના લેક્ચર્સની અંદર પુષ્પના જે પ્રકાર છે એમાં છેલ્લો પ્રકાર અને ખૂબ આઈએમપી છે, પરીક્ષાની અંદર થિયરીમાં પણ પૂછાતો હોય છે અને ઘણીવાર એમસીક્યુમાં પણ એ પૂછાતો જોવા મળે છે, આમાંથી એમસીક્યુ પણ આવે છે। તો એ ટોપિકને ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ ટોપિક કયો હશે? तो कहते बीजा शयना स्थान ने आधारे पुष्प न प्रकारों समझाओ। परीक्षा में कई पूछाय तो कि बीजा शयना स्थान ने आधारे शु कह बीजा शय स्थान ने आधारे शु कह पुष्प न प्रकारों પુષ્પના પ્રકારો સમજાવો। પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો કેવી રીતે પૂછાય છે? બીજા શયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો સમજાવો, અને આ કેવો ક્વેશ્ચન છે? તો કે આઈએમપી છે, પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાતો હોય છે। તો અહીંયા જોઈએ કે બીજા શયના સ્થાનને આધારે જયારે પુષ્પના પ્રકાર પડે છે ત્યારે શું કહેશે? કે પુષ્પાસન હોય, એ પુષ્પાસન ઉપર શું આવેલું હોય? તો કે બીજાશય છે। અને બીજાશયની સાપેક્ષ જે પુષ્પના અન્ય ભાગો એટલે કે વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર ચક્ર ની જે ગોઠવણી છે અથવા એના જે સ્થાન છે એના આધારે પુષ્પના ત્રણ પ્રકારો પડે છે। તો શું કહેશે? કે પુષ્પાસન પર શું કહે છે? પુષ્પાસન પર જે બીજાશય છે એ બીજાશયની સાપેક્ષ એટલે કે સાપેક્ષે પુષ્પના અન્ય ભાગો અન્ય ભાગો જેવા કે કયા ભાગોની વાત કરે છે? તો કે છે વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર ચક્રની ગોઠવણીના આધારે અથવા પુંકેસર ચક્રના સ્થાનને આધારે પુષ્પના કેટલા પ્રકાર પડે છે? તો આધારે પુષ્પના ત્રણ પ્રકાર પડે છે। કેટલા? કે ત્રણ પ્રકાર પડે છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોના સ્થાનને આધારે કહેશે કે પુષ્પનું સ્થાન ક્યાં હોય? તો કે પુષ્પાસન ઉપર હોય, અને પુષ્પાસન ઉપર કેટલા ચક્રોની ગોઠવણી હોય? તો કે ચાર ચક્રો હોય। કયા કયા ચક્રો હોય? તો કે વજ્રચક્ર, પછી ક્રમશઃ દલચક્ર, પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર। હવે શ્રીકેસર ચક્રની અંદર સૌથી નીચેનો ભાગ એને આપણે જાણીએ છીએ, એને શું કહેવાય છે? બીજાશય કહેશે। હવે બીજાશયની સાપેક્ષ એટલે કે બીજાશય જે ગોઠવાયો છે એ બીજાશયની સાપેક્ષ પુષ્પના અન્ય ભાગો કયા કયા? તો કે વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસરો ના સ્થાનને આધારે પુષ્પના કેટલા પ્રકાર પડી જાય છે? તો કે ત્રણ પ્રકાર પડે છે। ચલો કયા કયા ત્રણ પ્રકાર પડે છે તો જોઈએ। તો એના ત્રણ પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર પડે છે અધોજારી પુષ્પ। સૌથી પહેલો પ્રકાર કયો પડે છે? તો કે અધોજારી પુષ્પ। સૌથી પહેલો પ્રકાર કયો છે? અધોજારી પુષ્પ। ચલો એનો બીજો પ્રકાર કયો પડે છે? તો એનો બીજો
બીજો પ્રકાર છે પરિજાઈ પુષ્પ. બીજો પ્રકાર કયો છે? તો કે પરિજાઈ પુષ્પ. અને ત્રીજો પ્રકાર એનો ત્રીજો પ્રકાર પડ્યો છે ઉપરીજાઈ પુષ્પ. ત્રીજો પ્રકાર કયો પડ્યો છે? તો કે ઉપરીજાઈ પુષ્પ. તો બીજા શયના સ્થાનને આધારે પુષ્પના કેટલા પ્રકાર છે? તો કે ત્રણ પ્રકાર પડ્યો છે. અધોજાળી પુષ્પ, પરિજાળી પુષ્પ અને ઉપરીજાળી પુષ્પ. ચલો ત્રણેય પ્રકારને સમજીએ. તો અધોજાળી પુષ્પ એટલે શું? તો અધોજાળી પુષ્પ એટલે બીજાશય પુષ્પાસન પર ઉચ્ચ સ્થાન પામેલો હોય, એટલે ઉપરની તરફ ગોઠવાયેલો હોય, અને બાકીના જે પુષ્પીય પત્રો છે એની ગોઠવણી ક્યાં હોય? બીજાશયની તલભાગે ગોઠવાયેલા હોય, એટલે કે બીજાશયની નીચેની તરફથી ગોઠવાયેલા હોય. તો એવા પુષ્પને કેવો કહે છે? અધોજાઈ પુષ્પ તરીકે ઓળખાય છે. ચલો સૌથી પહેલા આકૃતિ દોરી કાઢીએ, જેનાથી સરળતાથી શું કરી શકાય? સમજી શકાય. તો આપણે જોઈએ તો આ થઈ ગયો બીજાશય. પુષ્પાસન. ચલો જોઈએ આઈ ગયો કયો ભાગ છે? આ તો આવશે પુષ્પાસન. હવે પુષ્પાસન ઉપર ઘણી ગોઠવણીની વાત કરી હતી, તો કે બીજાશય. હવે બીજાશય ક્યાં છે? ઉપરની તરફ ગોઠવાયેલો છે. આપણે જોઈએ તો એ આ આઈ ગયું સ્ત્રી કેસર ચક્ર. અને બીજાશય ક્યાં છે? ઉપરની તરફ ઉચ્ચ સ્થાન પામેલો છે. ઉચ્ચ સ્થાને કોણ ગોઠવાયેલો છે? તો કે બીજાશય ગોઠવાયેલો છે. હવે બાકીના પુષ્પીય પત્રો ક્યાં ગોઠવાયેલા છે? કે બીજાશયના તલ ભાગેથી ગોઠવાયેલા હોય છે. તો સૌથી પહેલા જોઈએ તો અહીંયા શું ગોઠવાયેલો છે? કે અહીંયા વજ્ર પત્રો. એના પછી જોઈએ તો શું ગોઠવાયો છે? તો કે અહીંયા દલ પત્રો.
उत्पन्न अथवा तो बीजा शय नीचे तरफ शू गोटवायेला हो तो आवा पुष्प ने अपने केव कही अधोजारी पुष्प कहे अने आ पुष्प बीजाशय कहवाशय उच्चस्त बीजाशय कहे आ पुष्प बीजाशय ने शू कहे उच्चस्त बीजाशय कहे शू कहे उच्चस्त बीजाशय तरीके ओखाए खास याद रखी जो अधोजारी पुष्प में बीजाशय केव हो उच्चस्त हो कारण कि बीजाशय पुष्पासन पर उच्च स्थाने गोठवायो है बाकी पुष्पीय पत्रों बीजाशय नीचे की बाजू उत्पन्न थता मिले तो आवा पुष्प ने अपने शू कही अधोजाई पुष्प उदाहरण जो आप लखी तो पुष्प अधोजाई पुष्प कई वनस्पतिओ में जोवा मळे छे तो जोईए तो राई टामेटा पछी लखो है तो रींगण जासूद जेवी जे वनस्पतिओ छे जेनी अंदर पुष्प केवो छे तो के अधोजाई स्वरूपे जोवा मळे छे। चलो हवे बीजाशयना स्थानने आधारे बीजा प्रकार की बात करिए तो ये क्यों प्रकार पड़े से तो परिजाई पुष्प शू परिजाई पुष्प एटले शू तो परिजाई पुष्प एटले बीजाशय पुष्पासन पर जे भागे थी एटले के क्या भागे थी तो के मध्यमांक स्थाने गोठवायेलो अने एज भागे थी पुष्पना अन्य पुष्पीय पत्रों पर गोठवायेला एटले एज ऊंचाई गोठवायेला परिणाम पुष्प केव बने से तो के परिजाई बने से। चलो आकृति दौरी जेना सहलाई शू कर समझी सकते तो के पुष्पासन नो भाग पुष्पासन पर जो ये, तो ये आई गो बीजाशय स्त्री केसर स्त्री केसर तो स्त्री केसर क्या भागे गोठवायो तो पुष्पासन पर मध्यमांक स्थाने गोठवायेलो एज भागे थी शू थाय पुष्पना अन्य भागो पण उद्भवे पुष्पना अन्य पुष्पीय पत्रों की गोठवणी हे जेम के अहियाथी शू थशे तो आयो वज्रपत्रो एना पछी जोता होय तो शू कहेशे के दलपत्रो तो अहीं शू थाय विद्यार्थी मित्रों आपणे जोई शकीए के पुष्पासन पर आ पुष्पासन छे अने पुष्पासन पर जे श्री केशव छे ए पुष्पासन पर क्या भागे तो के मध्यमांक स्थाने गोठवायेलो छे एटले के अर्धो पुष्पासन मां होय छे ने अर्धो बाहरनी बाजू ज्यारे एज भागे थी पुष्पासन ना एज भागे थी के जे भागे शो भाई से के स्त्री केसर नो बीजाशय अने पुष्पासन नो जे भाग से ए भागे थी शो भाई से तो के पुष्प ना अन्य पुष्पीय पत्रों नी पण शो है गोठवणी। तो अहीं आपणे लखीए के आ पुष्प नी अंदर एटले के आ प्रकारना पुष्प मां शो भाई से तो के बीजाशय अथवा आपणे लखीए स्त्री केसर क्या भागे तो के पुष्पासन पर मध्य स्थाने गोठवायेलो छे बीजाशय पुष्पासन पर क्या भागे मध्यमान स्थाने शू के गोठवायेलो हो
ગોઠવાયેલો હશે. હવે એ જ મધ્યમાન સ્થાનેથી શું થાય છે કે અન્ય પુષ્પીય પત્રો પણ એ જ સ્થાને અથવા એ જ ઊંચાઈએ ગોઠવાયેલા છે. આપણે જોઈ શકીએ અહીંયા કેવું હતું તો કે શંકુ આકારના પુષ્પાસન પર બીજાશય કેવો હતો ઉપરની તરફ અને બાકીના બધા પુષ્પીય પત્રો બીજાશયના કયા ભાગેથી નીચેના ભાગેથી ઉત્પન્ન થાય છે. જયારે આ પુષ્પની અંદર આપણે જોઈએ તો શું થાય છે કે સ્ત્રી કેસર એટલે કે બીજાશય જે હશે એ પુષ્પાસનના મધ્ય સ્થાને મધ્યમાન સ્થાને ગોઠવાયેલો છે અને મધ્યમાન સ્થાનેથી જ બાકીના પુષ્પીય પત્રો પણ એ સ્થાને ગોઠવાયેલા છે ગોઠવાયેલો છે. જયારે બાકીના પુષ્પીય પત્રો અને બાકીના પુષ્પીય પત્રો એટલે કયા વજ્રપત્રો દલપત્રો અને પુંકેસરો જયારે બાકીના પુષ્પીય પત્રો પણ એ જ સ્થાને એટલે કે પુષ્પાસનના એ જ સ્થાને એટલે કે એ જ ઊંચાઈએ શું હોય છે ગોઠવાયેલા હશે અથવા એ ઊંચાઈએ ગોઠવાયેલા હશે ગોઠવાયેલા હોય છે. પરિણામ સ્વરૂપે બીજા સ્થાને આપણે જોઈ શકીએ ના ઉચ્ચ સ્તર ના અધસ્તર કેવું બની ગયું અધ અધસ્તર હોય છે અને પરિણામે બીજાશય પરિણામે બીજાશય કેવું બની હશે અર્ધ અધસ્ત અર્ધ અધસ્ત બની હશે. બીજાશય કેવું બની હશે અર્ધ અધસ્ત બની હશે અને પુષ્પ કેવું બની જાય છે પરિજાયી બની હશે અને પરિજાયી પુષ્પના જો ઉદાહરણ આપણે લખીએ તો પરિજાયી પુષ્પના ઉદાહરણો છે આલો ગુલાબ અને જરદાળુ કયા છે આલુ ગુલાબ અને જરદાળુ એટલે કે પ્લમ અને ગુલાબ અને એટલે કે પ્લમ રોઝ અને પીચ પીચ એટલે જરદાળુ તો આના શું થઈ ગયા ઉદાહરણો છે. ચલો હવે જોઈએ તો બીજા શયના સ્થાનને આધારે જો પુષ્પનો પ્રકાર જોઈએ તો બીજો પ્રકાર કયો પડે છે ઉપરીજાયી પુષ્પ બને હશે અને ઉપરીજાયી પુષ્પની અંદર શું હશે તો અધોજાયી પુષ્પથી વિરોધ હશે. તો અહીંયા બીજાશય શંકુ આકારના પુષ્પાસન પર ઉચ્ચ સ્થાને ગોઠવાયેલું છે. હવે અહીંયા ક્યાં જશે તો ઉપરીજાયી પુષ્પની અંદર શું થાય છે કે બીજાશય ને ઘેરીને કોણ ગોઠવાયો છે કે પુષ્પાસન ગોઠવાયો છે એટલે પુષ્પાસન ઉપરની તરફ વૃદ્ધિ પામી બીજાશયને ઘેરીને ગોઠવાયેલો હોય છે અને પરિણામે બીજાશય કેવું બને હશે અધસ્ત બને હશે અને બાકીના પુષ્પીય પત્રો એ બીજાશયના ઉપરની બાજુએ શું ધરાવે છે ગોઠવાયેલા છે એટલે કે ઉપરની તરફથી ઉત્પન્ન થાય છે અને પરિણામે પુષ્પ કેવું બને હશે ઉપરી જાય અને બીજાશય કેવું બને હશે અધસ્ત બને હશે. ચલો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા સમજીએ તો શું કહે છે કે અહીંયા આપણે જોઈએ તો એ આવ્યું આ પુષ્પાસન આ શું આવી ગયું પુષ્પાસન આવી ગયું અને એ પુષ્પાસનની અંદર શું થાય છે તો કે બીજાશય આપણે જોઈ શકીએ બીજાશયને શું થઈ ગયું ઘેરાઈ ગયો અને બીજાશયને ઘેરીને કોણ ગોઠવાયો છે આપણે જોઈ શકીએ આખે આખું બીજાશય શું થઈ ગયું પુષ્પાસન દ્વારા ઘેરાઈ ગયો છે. આ કયો ભાગ છે તો આ ભાગ છે પુષ્પાસનનો પુષ્પાસન છે અને આ ભાગ કયો છે કે બીજાશય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પુષ્પાસનનો જે ભાગ છે બીજાશયને સંપૂર્ણ રીતે શું કરી દીધો અને ઘેરીને ગોઠવાયો છે અને પરિણામ સ્વરૂપે બાકીના જે પુષ્પીય પત્રો છે એટલે કે વજ્રપત્રો દલપત્રો અને પુંકેસરો એ બીજાશયની ઉપરની તરફ ઉત્પન્ન થતા અથવા ઉપરની તરફ ગોઠવાયેલા જોવા મળે છે. ચલો જોઈએ તો અહીંયા
બીજા શય ની ઉપરની તરફ સૌથી પહેલા કોણ હશે તો કે વજ્રપત્રોની ગોઠવણી હશે પછી કોણ હશે તો એના પછી હશે જલપત્રો અહીંયા ગોઠવાયેલા હશે અને સૌથી અંદરની તરફ પુષ્પપત્રોમાં કોણ છે અહીંયા તો અહીંયા હશે પુંકેસરો તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ઉપરી જાય પુષ્પની અંદર પુષ્પીય પત્રો બીજા શયની ઉપરની તરફ ગોઠવાયેલા હશે જયારે બીજા શય ક્યાં હશે નીચેની તરફ ગોઠવાયેલા હશે પરિણામે આવા પુષ્પને શું કહેશે ઉપરી જાય પુષ્પ કહે છે ચલો લખી કાઢીએ ઉપર લખાણ શું કહેશે તો કહેશે કે ઉપરી જાય પુષ્પની અંદર પુષ્પાસન કઈ તરફ ઉપરની તરફ વૃદ્ધિ પામી પુષ્પાસન ક્યાં હતો તો અહીંયા નીચે હતો હવે એ પુષ્પાસન શું થયો તો ઉપરની તરફ વૃદ્ધિ પામ્યો અને ઉપરની તરફ વૃદ્ધિ પામી કોને ઘેરી કર્યો તો કે બીજા શયને તો પુષ્પાસન ઉપરની તરફ શું પામ્યો છે વૃદ્ધિ પામી એને શું કર્યો બીજા શયને બીજા શયને શું કહે છે તો કે ઘેરીને ગોઠવાય છે બીજા શયને સંપૂર્ણપણે શું કરી દીધો આવૃત કરી દે છે અને જ્યાં બાકીના પુષ્પીય પત્રો એ ક્યાં ગોઠવાયા છે બીજા શયની ઉપરની તરફ શયની ઉપરની તરફ શું થયા છે ગોઠવાયેલા હોય છે અથવા ઉત્પન્ન થતા હોય છે અને પરિણામ સ્વરૂપે આવો પુષ્પ કેવો બને છે ઉપરી જાય પુષ્પ બને છે જ્યાં બીજા શયની આપણે વાત કરીએ તો ઉપરી જાય પુષ્પમાં બીજા શય કેવું બનશે અધસ્તન કેમ પુષ્પની બાકીના ભાગોથી નીચેની તરફ ગોઠવાયો છે અને બીજા શય કેવું બને છે તો કે અધસ્થ બને છે તો ઉપરી જાય પુષ્પની અંદર બીજા શય કેવું હોય છે અધસ્થ સ્વરૂપે જોવા મળે છે અને એના ઉદાહરણ આપણે જોઈએ તો ઉપરી જાય પુષ્પના ઉદાહરણ કયા છે તો સૌથી પહેલા કાકડી છે કોળો છે એટલે કે વેલા સ્વરૂપની જે શાકભાજી હશે તારેલા છે ટીંડોળા છે ગિલોડી છે તોરીઓ છે ગલકા છે તો આ બધા જે વેલા સ્વરૂપના શાકભાજી છે એની અંદર કેવું જોવા મળશે ઉપરી જાય પુષ્પ જોવા મળશે આ ઉપરાંત સૂર્યમુખી જે હોય એ સૂર્યમુખીના કયા પુષ્પો તો સૂર્યમુખીના કિરણ પુષ્પકો કિરણ પુષ્પો અને ફળ ફળાદીમાં જોઈએ તો જામફળ તો ઉપરી જાય પુષ્પના ઉદાહરણ કયા છે કાકડી છે સૂર્યમુખીના કિરણ પુષ્પકો છે અને જામફળ જેવી વનસ્પતિઓની અંદર પુષ્પ કેવા હોય છે ઉપરી જાય સ્વરૂપે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પુષ્પના બીજા શરીરના સ્થાનને આધારે એના ત્રણ પ્રકાર જોયા અધોજાયી પુષ્પ પરિજાયી પુષ્પ અને ઉપરી જાયી પુષ્પ પણ આ ટોપિક જે છે એને આપણે સરસ રીતે તૈયાર કરીશું કારણ કે પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાતો હોય છે અને સાથે સાથે ઉદાહરણને પણ સરસ રીતે તૈયાર કરીશું જેનાથી શું થતો હોય છે કે ઘણી વાર પરીક્ષામાં એમસીક્યુ પૂછાતા હોય છે એટલે આપણને કોઈ મુશ્કેલી પડે નહીં તો અહીંયા સુધી રાખીએ હશે ફરી મળીશું એક નવા ટોપિક સાથે